માં નર્મદાના વધારાના પાણી ફાળવવાના કામને વહીવટી મંજૂરી આપવામાં આવી છે, પણ તેમાં ફેઝ 1ના કામોમાં લખપત કે અબડાસા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. છેવાડાના લખપત તાલુકાના ધડુલીથી બીજા છેડે સંતલપુર સુધી જ્યારે નેશનલ હાઈવે બની રહ્યો છે ત્યારે રસ્તાના કામમાં પાઇપ પાથરી આડેસર નર્મદા કેનાલથી કનેક્શન આપી દેવામાં આવે તો પાણીની સમસ્યાનો અંત આવે તેમ છે, તેમજ ખર્ચમાં પણ ઘટાડો થશે. દરમિયાન આ સૌથી લાંબો 300 કિલોમીટરનો નેશનલ હાઈવે ભુજ તાલુકાના ખાવડા અને ભચાઉમાં ખડીર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે. જે તે સમયે સીએમ તરીકે શંકરસિંહ વાઘેલા હતા ત્યારે તેઓએ ખાવડાને તાલુકો જાહેર કરવાની વાત મૂકી હતી, પણ આજ દિન સુધી અહીંના રેવન્યુ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. ખાવડાથી જિલ્લા મથક ભુજનું અંતર જ 100 કિલોમીટર થાય છે. જો ખાવડામાં મામલતદારની જગ્યા પણ પૂરવામાં આવી હોય તો કાર્યવાહી કરીને તેને તાલુકો જાહેર કરવામાં આવે તો અનેક લોકોને લાભ થશે તેવો મત ભુજના અગ્રણી આદમભાઈ ચાકીએ વ્યક્ત કર્યો હતો. આ બાબતે અવારનવાર સરકારમાં ને વહીવટતંત્ર પાસે એ વિસ્તારના લોકો ને અમે કે આ ઘડુરી સાતરપુર રોડ શરૂ થઈ રહ્યો છે, કામ શરૂ છે, નારાયણસર સુધી શરૂ છે, તો એ રોડમાં નર્મદાનું પાણી જે આપણે ખરીદી આગળ થોડું જોઈએ ફતેહપુર અહીંયા પાણીની કેનાલ છે, એ કેનાલ જે અંદર પાણીનું પાઇપ નાખીને આપણે નારાયણસર સુધી આ પાણી મળે તો કચ્છમાં જે સરહદી વિસ્તાર છે એને બધાને ગામડાઓમાં પાણીનું પ્રોબ્લેમ દૂર થાય, સાથે સાથે દેશના સલામતી માટે જે રક્ષણ કરી રહ્યા છે એ લોકોને પાણી પૂરું પાડે, ને સાથે સાથે ઉદ્યોગ આવી રહ્યા છે એ ઉદ્યોગોને પણ પાણીનો એક મોટો આશીર્વાદ થાય. તો એ હમણાં જે વાત કરી છે વહીવટતંત્ર સરકાર સીએમ સાહેબ કે અમે નર્મદાનું પાણી આપશું વધારાનું એની જાહેરાત કરી એની વાહવા થઈ રહી છે, તો આ મુદ્દો પણ આમાં વહેલી તકે લઈ લ્યો. આમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી, ન કાંઈ જમીન સપાટ કરવાની જરૂર છે. આ જે કામ ચાલુ છે એ કામમાં લાઈન શરૂ થઈ જાય તો નર્મદાની વાત જે કરનારાઓને પણ કહું છું કે આપ બી આ વાતને મૂકો. તમે કચ્છી છો, કચ્છના લોકો છો, ને કચ્છની વાતમાં વાહ વાહ કરો, અમને કંઈ પણ વાંધો ન હોય, પણ આવા મુદ્દાઓ સેન્સિટિવ લઈ ને વહેલી તકે આ પાણી નર્મદાનું ત્યાં આખા નારાયણ સુધી પહોંચે તો ગામડાઓને આશીર્વાદરૂપ થશે, દેશને જવાનો માટે આશીર્વાદ થશે, ને જે ઉદ્યોગ સ્થાપી રહ્યા છે એને પણ મોટો ફાયદો છે. સાથે સાથે બીજી વાત પણ કહું, અગાઉ શંકરસિંહની સરકાર હતી ત્યારે ખાવડાને તાલુકો બનાવવાની વાત થઈ હતી કે ભાઈ અમે તાલુકો બનાવ્યું, તે વખતે રેવન્યુની જમીન જે નિયમ પ્રમાણે જે અલગ કોઈ તાલુકો પાડવે તો રેવન્યુની જમીન એટલી આવી જોઈએ, તે વખતે બની પણ રેવન્યુમાં નથી ને આજે પણ નથી. પણ હવે આ ઘડુરી સાતનપુર રોડ થઈ રહ્યો છે ત્યારે આ સાતનપુર જે રોડ આપણું જે આખું ભચાઉ તાલુકામાં આવેલ છે એ તાલુકો ને આપણે ખાવડા તાલુકો, ખાવડાને તાલુકો જાહેર કરે તો રેવન્યુ જમીન એટલી બરાબર મળે છે ને વધારામાં મળે છે, એટલે ખડીર ને ખાવડા આખો તાલુકો એટલે બનાવી નાખો. શું કામ કે ખડીરનો માણસ ભચાઉ ક્યારે પહોંચે, ખાવડાનો માણસ ભુજ ક્યારે પહોંચે? 100 કિલોમીટરનું અંતર છે. ખાવડાના જે અંતર ગામ છે એ ગામ અને ભુજ 100 કિલોમીટર, જેવી રીતે ખડીરનું પણ ગામ ભચાઉથી 100 કિલોમીટર, તો આ બે તાલુકા સાથે કરી ખડીર ને ખાવડા ને ખાવડાને તાલુકો જાહેર કરે એ અમારી માંગ છે. એનાથી મોટો આશીર્વાદરૂપ થશે ને જે ફેક્ટરીઓ આવી છે એને મોટો ફાયદો થશે, ગામડાનો વિકાસ થશે, સાથે સાથે દેશની સલામતી માટે પણ જે વહીવટતંત્રની પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં મોટો ફાયદો થશે. તો મારી આ બાબતે પણ કચ્છના લોકો માટે ને વહીવટતંત્ર માટે ને સરકાર કહે છે કચ્છ તો અમારો ધબકાર છે, તો કચ્છ માટે એક ભેટ આપે મુખ્યમંત્રી એ પણ માંગણી કરું છું. કૌશિક છાયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કચ્છ.